સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં રાજકોટના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા ઓપન હાઉસ કાર્યક્રમ દરમિયાન મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિની વિભાવના સ્પષ્ટ કરી હતી તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગકારોના પ્રશ્નોનું વિધયાત્મક વાતાવરણમાં નિરાકરણ લાવવા રાજ્ય સરકાર સદા કટિબદ્ધ છે જેતપુર વિસ્તારમાં વિવિંગ માટે અલગ જીઆઈડીસી સ્થાપવા અંગે મંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો દરેક જિલ્લાની એક નેશનલ અને એક સ્ટેટ હાઇવેનું કનેક્શન આપવા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા અપાઈ રહેલી વિવિધ સબસીડીઓ અંગે આ બેઠકમાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી અલગ અલગ નીતિ વિષયક પ્રશ્નો જેમ કે નવી જંત્રે ઇમ્પેક્ટ ફીની અરજીની સમય મર્યાદા વધારવી સીજીડીસીઆરમાં એફએસઆઈ બાબતે પુનઃ વિચારણા કરવી વધારાની ભરવી પડતી સ્ટેમ્પ ડ્યુટી બેવડા કર ભારણ કન્વેન્શન સેન્ટરની સ્થાપના વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી જે તમામ બાબતોની રાજ્ય સરકારમાં રજૂઆત કરવા મંત્રી બલવંતસિંહ રાજપૂત સંમત થયા હતા રોજગારીનું સર્જન કરતા નાના મોટા ઔદ્યોગિક એકમોની મંત્રી રાજપૂતે સરાહના કરી હતી જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ એફએસઆઈ અંગે રાજ્ય સરકારે અમલી બનાવેલા છેલ્લામાં છેલ્લા નિયમોથી ઉદ્યોગકારોને વાકેફ કર્યા હતા તથા રાજ્ય સરકારની આત્મનિર્ભર ગુજરાતની વિવિધ જોગવાઈઓ અંગે સ્પષ્ટતા કરી હતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે ઉદ્યોગ મંત્રીને આવકારતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં ગુજરાતનો મહત્વનો ફાળો ધરાવતા સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ધબકતું રાખવામાં રાજકોટનું અમૂલ્ય યોગદાન છે ત્યારે સૌરાષ્ટ્રના નાના મોટા ઉદ્યોગોના વણૂંકેલા પ્રશ્નોનો સત્વરે નિકાલ થવાથી ઔદ્યોગિક એકમો પ્રગતિ કરી શકશે કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન કરાયું હતું તમામ ઉદ્યોગકારોએ રાજકોટ જિલ્લાના ઉદ્યોગ સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓના પ્રોત્સાહક વલણની એકીય પ્રશંસા કરી હતી આ ઓપન હાઉસમાં ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા અને દર્શિતાબેન શાહ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ અન્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ